મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ પાઠ મિત્ર અને શત્રુ એના સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ મિત્રો સ્વાધ્યાયમાં સૌ પ્રથમ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલી ખાલી જગ્યા છે કે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે તો સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે મિત્રો માઇક્રોસ્કોપ એક યંત્રનું નામ છે જેનાથી આપણે જે નરી આંખે જે જીવાણુઓ જોઈ નથી શકતા વસ્તુ જોઈ નથી શકતા એ જોઈ શકીએ છે અહીંયા મેં માઇક્રોસ્કોપનું ચિત્ર પણ મૂક્યું છે બીજી ખાલી જગ્યા છે નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો વિદ્યાર્થી મિત્રો નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધે સીધું જમીનમાં કરે છે અને અહીં મેં રાઇજોબિયમ નામના જે બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે એમની આકૃતિ પણ મૂકેલી છે તમે જોઈ શકો છો ત્રીજી ખાલી જગ્યા છે કે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો જવાબ છે મિત્રો ખા આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટ ની મદદથી કરવામાં આવે છે તો ઈસ્ટ એ એક પ્રકારની ફૂગ છે મિત્રો અને અહીંયા મેં ઈસ્ટનો બી ફોટો મૂકેલ છે એ જે તમે જોઈ શકો છો પછી છે ડી ખાલી જગ્યા કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે મિત્રો કોલેરા એક પ્રકારનો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે બીજો પ્રશ્ન છે સાચા ઉત્તરોની પસંદ કરો જેમાં પહેલો પહેલો પ્રશ્ન છે ઈસ્ટનો ઉપયોગ નીચેમાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો જવાબ આવશે ઈસ્ટનો ઉપયોગ આલ્કોહોલના ઉત્પાદનમાં થાય છે બી નીચેમાંથી કયું એન્ટીબાયોટિક્સ છે તો મિત્રો એનો સાચો જવાબ છે સ્ટ્રેપ્ટો માઇસિન સી મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે સાચો જવાબ છે માદા એનાફિલિસ મચ્છર અહીં મેં માદા એનાફિલસ મચ્છરનો ચિત્ર પણ મૂક્યો છે ડી ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે મિત્રો માખી તમે ચિત્રમાં પણ જોઈ શકો છો બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ તો ઇસ્ટકોષોની વૃદ્ધિ એનું કારણ છે અહીંયા મેં એનું પણ ચિત્ર મૂક્યું છે મિત્રો હવે મિત્રો ત્રીજું પ્રશ્ન કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો તો પહેલું છે બેક્ટેરિયા તો બેક્ટેરિયા એ કોલેરા કારક છે બીજું રાઇઝોબિયમ તો એ નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી છે ત્રીજું લેક્ટોબેસિલસ જે દહીં જમાવવા માટે ઉપયોગી છે ચોથું ઇસ્ટ એ બ્રેડનું પેકિંગ કરવા માટે ઉપયોગી છે પાંચમું પ્રજીવ જે મલેરિયા કારક છે છઠ્ઠું છે વાયરસ એ કારક છે ત્રીજો પ્રશ્ન છે સુસૂક્ષ્મજીવો અને નરી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે તો મિત્રો ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં સૂક્ષ્મદર્શક યંત્રની આકૃતિ પણ મૂકી છે મિત્રો પાંચમો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે તો એનો જવાબ છે સૂક્ષ્મજીવોને મુખ્ય ચાર સમૂહમાં વિભાજિત કરવામાં આવેલ છે પહેલું છે બેક્ટેરિયા બીજું ફૂગ ત્રીજું પ્રજીવ ચોથું લીલ કેટલીક લીલ મિત્રો અને પાંચમું છે વાયરસ મોટો પ્રશ્ન છે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો જેનો જવાબ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા અહીંયા આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું ચિત્ર મૂકેલું છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ છોડની મૂળમાં ગાંઠો ઉત્પન્ન થાય છે અને એની અંદર રહે છે અને વનસ્પતિને નાઇટ્રો વાતાવરણમાંની જે નાઇટ્રોજન છે એનું ભૂમિમાં સ્થાપન કરવામાં મદદ કરે છે મિત્રો સાતમો પ્રશ્ન છે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો જેમાં પહેલું વાક્ય છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કચરાનું અવઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે બીજું છે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે આઠમો પ્રશ્ન છે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો તો એના જવાબમાં પહેલો મુદ્દો છે મનુષ્યમાં રોગકારક સજ્જ સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાથી હવા દ્વારા પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે સંક્રમિત વ્યક્તિ અથવા પાણીના સીધા સંસર્ગમાં આવવાથી આ રોગોનો ફેલાવો થઈ શકે છે બીજો મુદ્દો છે સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે ત્રીજો મુદ્દો છે ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે એની મેં પિક્ચર બી મૂકી છે દોસ્તો તમે એમાં જોઈ શકો છો કે ફૂટ અને માઉથ ડિઝીઝ એ ઢોરમાં કેવી રીતે અને કેવું દેખાય છે ચોથો મુદ્દો છે સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે અને દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે મતલબ કે સૂક્ષ્મજીવો એ ખોરાકનો બગાડ કરે છે પાંચમો મુદ્દો છે ખોરાક સૂક્ષ્મ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે તો મિત્રો અહીંયા ખોરાક સૂક્ષ્મ સૂક્ષ્મજીવોનો મતલબ છે કે જે ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર સૂક્ષ્મજીવો હોય છે એ તો ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ એ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ જાય છે અથવા તો ક્યારેક તેનો મૃત્યુ પણ થાય છે તો મિત્રો નવમો પ્રશ્ન છે એન્ટીબાયોટિક્સ એટલે શું અને એન્ટીબાયોટિક્સ સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તો એનો જવાબ છે મિત્રો એન્ટીબાયોટિક્સ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે એટલે કે એન્ટીબાયોટિક્સની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે તે બીમારી પેદા કરનારા જીવોનો નાશ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે મિત્રો વિડીયો ગમી હોય તો એને શેર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો